मामलो सामे आव्यो छे त्यारे अरविंद तोगड़िया चेरमेनना मेन्डेटथी जूथवाद भड़क्यो। जूथवाद ने लईने जिला भाजप द्वारा प्रदेश भाजपमां रिपोर्ट करायो छे। अरविंद तोगड़िया मेन्डेट पछी भाजपनो एक जूथ नाराज होवानो रिपोर्ट में उल्लेख। अरविंद तोगड़िया सामे छगन सिंघाड़ाए नोंधावी हती उमेदवारी, त्यारे अरविंद तोगड़िया ने छगन सिंघाड़ा ने सरखा मत मळ्या हता, तो नव नव मत मळता चिट्ठी द्वारा अरविंद तोगड़िया चेरमेन नियुक्त थया। एसोसिएट एडिटर धर्मेश वैद्य फोनलाइन पर जुड़े गया। धर्मेश जी, जसदण यार्ड में चेयरमैन और वाइस चेयरमैन की चूंटणी जो समग्र मामलो है, मेंडेट थी जूथवाद भड़क्यो होवानो सामे आव्यो छे। ચોક્કસથી રાજકોટ જિલ્લાના જો ભાજપના રાજકારણની વાત કરીએ તો સરકારી ક્ષેત્રના રાજકારણમાં જૂથવાદ છેલ્લા કેટલાય સમયથી ખૂબ જગજાણીતો છે, અને એવામાં જસદણ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન ગઈકાલે ચૂંટણી હતી। પ્રદેશ ભાજપ દ્વારા અરવિંદ તોગડિયાના ચેરમેનનો મેન્ડેટ આવતા જૂથવાદ ભડક્યો હતો। જે અરવિંદ તોગડિયાની સામે જ છગનભાઈ સિંઘાળાએ ફોર્મ ભર્યું હતું, બંનેને સરખા મત મળતા નવ નવ મત મળતા ચીઠી નકાઈ અને અરવિંદ તોગડિયા ચેરમેન બન્યા। અરવિંદ તોગડિયાને ચીઠી નકારતા ચીઠીમાં પણ એનું નામ આવ્યું છે, ઉપરાંત જે સરકારના બે મત હોય એમને મળતા નવ ને બે અગિયાર મતથી તેઓ ચેરમેન બન્યા છે। પરંતુ રાજકોટ જિલ્લા ભાજપે પ્રદેશમાં આ સમગ્ર મામલાનો રિપોર્ટ કર્યો છે। ખાસ કરીને જિલ્લા ભાજપના જે પ્રમુખ છે મનસુખ ખાચરિયા, એમણે આ રિપોર્ટ કર્યો છે કે અરવિંદ તોગડિયાનું મેન્ડેટ પછી ભાજપનું એક જૂથ નારાજ છે, એને કારણે એમણે છગનભાઈ સિંઘાળાએ ઉમેદવારી કરી હતી, અને પ્રદેશમાં મેન્ડેટ સામે ઉમેદવારી કરનાર સામે કેવા પગલાં લેવાય છે તેના પર મીટ મંગાઈ છે। પણ એક વાત ભાવિકા ચોક્કસ છે કે રાજકોટ જિલ્લામાં સરકારી ક્ષેત્રે જે નેતાઓ છે આમને સામને છે, અને લોધિકા રાજકોટ લોધિકા સંઘ હોય કે જસદણનું માર્કેટ યાર્ડ હોય કે રાજકોટનું માર્કેટ યાર્ડ હોય, પણ ચેરમેન વાઇસ ચેરમેનની ગઈકાલની ચૂંટણીમાં રીતસર સરકારી ક્ષેત્રમાં જૂથવાદ જોવા મળ્યો છે। બિલકુલ ધર્મેશજી, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। ચૂંટણી બાદ જે પ્રકારે રાજકારણ ગરમાઈ ગયું છે, કારણ કે અરવિંદ તોગડિયાના મેન્ડેટથી જૂથવાદ ભડકી ઉઠ્યો હતો। અરવિંદ તોગડિયાના મેન્ડેટ પછી ભાજપનું એક જૂથ નારાજ હતું, ભાજપનું આ એક જૂથ નારાજ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ। જે પ્રકારે અરવિંદ તોગડિયાની સામે છગન સિંઘાળાએ ઉમેદવારી નોંધાવી હતી અને અરવિંદ તોગડિયાને છગન સિંઘાળાને સરખા મત મળ્યા હતા, ત્યારે સરખા મત મળતા નવ નવ જેટલા સરખા મત મળતા અરવિંદ તોગડિયાને ચિઠ્ઠી દ્વારા ચેરમેન નિયુક્ત કરાયા।